હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે તમારા માટે બહુ બધા વિડીયોસ આવી રહ્યા છે અને આઈ એમ શ્યોર તમે સરખી રીતે જે ચેપ્ટર નંબર સાત છે શીખી રહ્યા હશો વિદ્યાર્થી મિત્રો સાથે એક વાત કે ભાઈ જે એટલા પણ તમે વિડીયો જુઓ છો જેમ કે આપણે આગળ જે જોયું સ્વાધ્યાય સાત પોઈન્ટ એકના એકથી લઈને છ સુધી દાખલાઓ જોયા બરાબર આગળ જે બેઝિક કોન્સેપ્ટ છે એ પણ શીખ્યો તો જરૂરથી તમને બધું આવડી ગયું હશે અને જો નથી આવડી તો વિડીયો જોઈ લો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે સાથે સાથે જે પણ એક્ઝામ્પલ છે એ ગણજો એકવાર જાતે બરાબર કારણ કે જાતે નહીં ગણોને તો નહીં આવડે એવું હોય તો જોડે તમે ચોપડો લઈને બેસો વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરો લખવાનો અને પછી ના આવડે તો વિડીયો ચાલુ રાખો અને જોડે જોડે લખી શકાય બરાબર જે રીતે તમને ફાવે એ રીતે પણ ઇન શોર્ટ પ્રેક્ટિસ કરવી જરૂરી છે તો આ વિડીયોમાં આપણે જોઈશું સાતમો દાખલો સાધે સાત પોઈન્ટ એકનો ત્યારબાદ આઠમો નવમો અને દસમો ઓકે તો હવે આપણે જોઈએ સાતમો દાખલો ઓકે તો હું હવે જોઉં છું તો જુઓ જે અહીંયા છે સાતમો દાખલો તો ભાઈ અહીંયા તમને શું આપ્યું છે તો જે બે ઓછા વાંચું કોઈ બી એક્ઝામ્પલ હોય ને સૌથી પહેલાં શું કરવાનું ખબર છે રકમ શાંતિથી વાંચી લેવાની કારણ કે રકમ વાંચવી પડે તો જ ખબર પડે કે દાખલામાં શોધવાનું શું છે તો અહીં જે બે ઓછા પાંચ અને ઓછા બે નવ થી સમાન અંતરે હોય તેવું એક્સ શખ્સ પરનું બિંદુ શોધવાનું છે બરાબર તો આપણે ધારી લઈએ સોરી ધારો કે શખ્સ પરનું બિંદુ બિંદુ પી આને પી નામ આપ્યું હવે એક શખ્સ ઉપર કોઈ બિંદુ હોય જેમ કે આ એક શખ્સ છે આવા એ અક્ષ છે બરાબર તો હવે એક્સ અક્ષ ઉપર વાય એમ કેવો હોય ઝીરો હોય કેવો હોય ઝીરો હોય તો એટલા માટે આપણે જે છે અહીંયા એક્સ અક્ષ પરના બિંદુમાં શું આવશે વાય આમ શું આવશે ઝીરો આવશે બરાબર તો આ પહેલાં આપણે કાઢી દઈએ ઓકે તો અહીં એક્સ અક્ષ પરનો એમ આપણે એક્સ લઈએ અને વાય એમ લઈશું ઝીરો બરાબર તો વાય આમ કેટલો આવશે ઝીરો ઓકે એ બિંદુ એ હવે એ એટલે આ પહેલું બિંદુ બે ઓછા પાંચ અને બી ઓછા બે નવથી સમાન અંતરે આવેલું છે હવે સમાન અંતરે મતલબ શું અંતર સમાન છે બરાબર અંતર સરખું છે બરાબર જેમ કે અહીંયા પી છે અહીંયા એ છે અહીંયા બી છે તો પી એ બરાબર પીબી હશે સમજ્યા તો એવી રીતે અહીંયા તમને કીધું છે બરાબર તો હવે આપણે શોધવાનું શું છે એક્સ શોધવાનું છે આ જે તમને એક્સ દેખાય છે ને એટલે કે પીનું પીના આમ શોધવાના છે બરાબર તો એના માટે શું કરવું પડશે તો અહીં એ બરાબર શું થશે પીબી કારણ કે અંતર સમાન આપેલું છે હવે પી એ બરાબર પીબી છે બરાબર હવે એના માટે હું અહીંયા સૂત્ર છે વર્ગમૂળમાંવાળું એટલે બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ તો પીએનો વર્ગ બરાબર પીબીનો વર્ગ લખી શકાય લખી શકાય ને હવે કેમ વર્ગ કર્યો કારણ કે વર્ગમૂળ નીકળી જાય એટલે આપણે કોઈ ટેન્શન નહીં વર્ગમૂળનું બરાબર હવે પી એનો વર્ગ બરાબર પી બીનો વર્ગ હવે પી એનું અંતર શોધવા માટે આપણે કોના કોના યામ લેવાના તો પી અને એના યામ લેવાના છે અહીંયા પીના યામ શું છે તો એક્સ ઝીરો શું છે એક્સ ઝીરો બરાબર અને એના યામ છે બે ઓછા પાંચ બરાબર તો હવે આપણે શોધીએ તો અહીંયા એક્સ ઓછા હવે એના આમ શું છે બે ઓછા પાંચ અહીંયા સાઈડમાં હું લખી દઉં છું એટલે કન્ફ્યુઝન ના થાય બરાબર કે ભાઈ પીના આમ છે એક્સ ઝીરો એના આમ છે બે ઓછા પાંચ અને બીના યામ છે ઓછા બે નવ તો એક્સ ઓછા બે નવ વર્ગ ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે ભાઈ જો એક્સ જોડે એક્સ લેવાનો વાય જોડે વાય જ લેવાનો છે બરાબર યાદ રાખજો ત્યારબાદ વધતા હવે શું કરવાનું છે ભાઈ જે જી જે જે જીરો ઓછા ઓછા પાંચ બરાબર જીરો ઓછા ઓછા પાંચ બે વાર ઓછા આવ્યા ને એટલા માટે આવી રીતે લખ્યું બરાબર જીરો ઓછા ઓછા પાંચનો વર્ગ હવે બરાબર હવે કોના કોના લેવાના કે ભાઈ પીને બીના બિનાયામ લેવાના છે તો પીને બિનાયામ લેવાના છે બરાબર તો અહીંયા એક્સ ઓછા ઓછા બેનો વર્ગ કેમ હોય આ ઓછા બે છે એટલા માટે પછી જીરો ઓછા નો વર્ગ ઓકે હવે સાદરૂપ આપવાનું છે હવે આ એક્સ ઓછા બેનો વર્ગ છે બરાબર કે ભાઈ હવે એક્સ ઓછા બેના વર્ગમાં શું કરવાનું તો અહીંયા તમને ખબર છે તમે સૂત્ર પેલું શીખેલા જશો કે એ ઓછા બીનો વર્ગ હોય બરાબર એ ઓછા બીનો વર્ગ હોય તો શું આવે એનો વર્ગ ઓછા ટુ એ બી વધતા બીનો વર્ગ તો અહીંયા શું છે એક્સ ઓછા બેનો વર્ગ તો અહીંયા એની જગ્યાએ એક્સ છે અને બીની જગ્યાએ બે છે માટે શું આવશે એક્સનો વર્ગ ઓછા એ એટલે એક્સ બે ગુણ્યા એક્સ બી એટલે બે ગુણ્યા બે વત્તા બેનો વર્ગ એટલે જવાબ આવશે એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વત્તા ચાર તો આ આપણે અહીંયા લખવાનું છે બરાબર આને આપણે ક્યાંક સાઈડમાં મૂકી દઈએ ઓકે એટલે આપણે અહીંયા નડે નહીં બરાબર કેવી રીતે ખબર પડી ગઈ ઓકે નાનું કરી દઈએ ચલો ઓકે અહીંયા તમને હું ફાઇલ આપીશ ને એમાં તમે વાંચી શકશો બરાબર ઓકે ડન તો અહીં હવે આગળ આપણે લખીએ શું છે ભાઈ કે ભાઈ એક્સ વર્ગ ઓછા ચાર એક્સ ઓ વત્તા ચાર હવે અહીં ઓછા ઓછા થશે ઓછા ઓછા શું થશે કે ભાઈ થશે બરાબર ને તો શું થશે જીરો વધતા પાંચ એટલે પાંચનો વર્ગ સેમ એ રીતે અહીંયા ઓછા ઓછા વધતા થશે એટલે એક્સ વત્તા બેનો વર્ગ વત્તા જીરોમાંથી નવ જાય એટલે ઓછા નવનો વર્ગ હવે અહીં કોઈ ઉડતું નથી એટલે પાછું એમનું એમ લખીશું એક્સ વર્ગ ઓછા એક્સ વત્તા ચાર વત્તા પાયો પાયો પચીસ હવે આનું જો આપણે સાદરું આપીએ તો શું આવશે એક્સ વર્ગ એનું એ જ બરાબર અહીંયા વત્તા ચાર એક્સ આવશે એક્સ વર્ગ વત્તા બે ગુણ્યા બે બરાબર બે આ બે ગુણ્યા બે યાદ રાખો બે ગુણ્યા બે ગુણ્યા આ જે સંખ્યા છે બરાબર ફરી સમજાવી દઉં બે ગુણ્યા બે ગુણ્યા આજે છે એક બરાબર એક્સ હોય તો એક્સ વાય હોય તો વાય બી હોય તો બી જે પણ હોય તો ચાર એક્સ ઓકે ચાર એક્સ વત્તા ચાર બેનો વર્ગ ચાર થાય વત્તા નવે નવે એક્યાસી હવે આ એક્સ વર્ગ આ એક્સ વર્ગ સરખા છે માટે આપણે કરી દઈએ કેન્સલ બાકી કંઈ કેન્સલ થતું નથી બરાબર તો હવે જે છે વાળા સરખા લાવી દઈએ જોડે લાવી દઈએ મતલબ કે ભાઈ આ અલગ અલગ દૂર બેઠા છે કે ભાઈ ચલો મારે જોડે આવું છે બરાબર એકલા એકલા કંટાળો આવે છે એમના તો આ ચાર એક્સના પેલી બાજુ લઈ જઈએ બરાબરની બીજી બાજુ હવે બરાબરની બીજી બાજુ આ એક મેજિક પુલ છે બરાબર બરાબર છે ને એક મેજિક પુલ છે કે ભાઈ એની બીજી બાજુ જાય ને એટલે બધું નિશાનીઓ બદલાઈ જાય ઓકે અને ગુણાકારો તો ભાગાકાર થઈ જાય તો એ યાદ રાખજો બરાબર તો હવે શું થશે કે ભાઈ જે ચાર એક્સ છે આ બાજુ લઈએ તો ઓછા ચાર એક્સ ઓકે આની અમને જરૂર નથી એટલે આપણે માઇનસ મતલબ મિનિમાઇઝ કરી દઈએ છીએ ઓછા ચાર એક્સ ઓછા ચાર એક્સ બરાબર આ ચાર એક્સ આવવા જોઈએ એટલે ઓછા થયા હવે જે પચીસ ને ચાર છે એને આપણે પેલી બાજુ લઈ જઈએ બરાબર તો અહીં જે ચાર વત્તા છે એ થશે પંચ્યાસી બરાબર ઓછા આ પંચ્યાસી થયા બરાબર યાદ રાખો ભાઈ રૂપિયા પંચ્યાસી થાય અને આનો સુધા પચીસ ને ચાર ઓગણત્રીસ તો અહીંયા પાછળ જશે માઇનસમાં હવે ઓછા ચાર એક્સ ઓછા ચાર એક્સ એટલે ઓછા આઠ એક્સ કેટલા થશે ઓછા આઠ એક્સ ઓકે ઓછા આઠ એક્સ અને અહીંયા પંચ્યાસીમાંથી જે પંચ્યાસી છે એમાંથી જો ઓગણત્રીસ જાય તો વધે કેટલા છપ્પન કેટલા મળે છપ્પન હવે એક્સ બરાબર તો આઠ એક્સ છે અહીંયા ઓકે ઓછા આઠ એક્સ તો અહીંયા છે એક્સ બરાબર છપ્પન ભાગ્યા આઠ પણ કેવા આવશે ઓછા કારણ કે ઓછા છે અને મળી જશે પાછા એટલે એક્સ બરાબર સાત ઇઠું છપ્પન પણ માઈનસ સાત તો જે માંગેલ બિંદુ છે જે એક્સ એક્સપનનું બિંદુ છે એ છે એટલે કે જે જવા જવાબ આપણો છે એ છે ઓછા સાત ઝીરો બરાબર તો જવાબ મળી ગયો એકદમ ઇઝી દાખલો બરાબર આઈ એમ શ્યોર તમને આવડી ગયો હશે ઓકે આવડી ગયો ને આવડી જ જવું જોઈએ બરાબર ત્યારબાદ નેક્સ્ટ હવે જે છે દાખલો જોઈશું આગળ બરાબર સ્વાધ્યાય જે છે નેક્સ્ટ સાત પોઈન્ટ એકનો એ છે કે ભાઈ બે બિંદુ છે બરાબર શું છે બિંદુઓ પી બે ઓછા ત્રણ અને ક્યુ દસ વાય વચ્ચેનું અંતર દસ એકમ હોય તો વાયની કિંમત શોધો શું વાત છે ચલો બંનેનું અંતર તમને આપેલું છે બરાબર અહીંયા તો દાખલા નંબર આપણે આઠ શું છે પી બે ઓછા ત્રણ ક્યુ દસ વાય અને પી ક્યુ દસ તો વાય કેટલા તો હવે અહીંયા શું કરવાનું ચલો આનું હવે આપણે જરૂર નથી તો શું કરવાનું છે પીક્યુ આપેલું છે બરાબર તો પીક્યુ બરાબર શું છે દસ હવે પિક્કીનો વર્ક કરવું તો કેટલા થાય સો થાય કેમ વર્ક કર્યો જેથી વર્ગમૂળ આપણે લખવું પડે નહીં બરાબર વર્ગમૂળ ના લખવું પડે એટલા માટે ઓકે તો હવે પિક્યુનો વર્ગ છે એટલે પીને ક્યુના આમ લઈશું સેમ આપણે અંતર અંતરસૂત્ર વાપરીશું બરાબર તો દસ ઓછા બે દસ ઓછા બેનો વર્ગ વધતા વાય ઓછા ઓછા ત્રણનો વર્ગ બરાબર બે વાર ઓછા હોય ને તો ઓછા આવીને રૂમમાં પૂરી દેવાના કે ભાઈ તું રૂમમાં રહે કારણ કે તારી આગળ ઓલરેડી એક માઇનસ છે જ બરાબર તું બીજો માઇનસ લઈને આવ્યો તારી જરૂર નથી બરાબર એટલે તું અંદર રહે હવે શું થશે દસમાંથી બે જશે તો આઠનો વર્ગ વધતા હવે વાય ઓછા ઓછા શું થશે વધતા તો વાય વધતા ત્રણનો વર્ગ બરાબર સો હવે આગળ આઠનો વર્ગ કેટલો થશે ચોસઠ હવે આનું રૂપ આપણે જે આપ્યું હતું એ પ્રમાણે જ ભાઈ પહેલાં વાયનો વર્ગ કરવાનો તો વાયનો વર્ગ વત્તા ત્રણ આ વત્તા છે ને તો વધતા જ આવશે બરાબર જો ઓછા હશે તો ઓછા આવશે ત્રણ દુ છ ગુણ્યા વાય એટલે છ વાય વત્તા ત્રણનો વર્ગ નવ બરાબર સો હવે આ સોને છે અહીંયા લઈ દીધી કારણ કે એને ભાઈ ફાવતું નથી બરાબર એકલા એ કે ભાઈ ચાલો મારે જોવું છે આમની જોડે તો પહેલાં વાયનો વર્ગ લખીએ વાયનો વર્ગ વત્તા છ વાય ચોસઠને નવ થશે તો તેર ઓછા સો બરાબર ઝીરો હવે વાય વર્ગ વધતા છ હોય તોતેરમાંથી સો જાય તો કેટલા વધશે તો સિમ્પલમાં સિમ્પલ છે કે ભાઈ સત્યાવીસ વધશે બરાબર ચલો આટલું સુધી આવડી ગયું ઓકે તો ત્યારબાદ હવે આનું શું કરવાનું છે આપણે અવયવ પાડવાના છે વાય વર્ગ વધતા છ વાય ઓછા સત્યાવીસ બરાબર હવે જો આના અવયવ પાડવાનું આપણે ઓલરેડી ચેપ્ટર નંબર બે બહુ બધીમાં શીખેલા છે બરાબર તમે તમને આવડતું જ હશે નથી આવડતું તો પણ આવડી જશે એકદમ ઇઝી છે તો વાયના વર્ગનો સગુણક જોવાનો વાયના વર્ગનો સગુણક કેટલો છે એક અને આ છે સત્યાવીસ તો સત્યાવીસ એકા સત્યાવીસ તો ગુણાકાર કેટલો જોઈએ સત્યાવીસ જોઈએ ગુણાકાર કેવો જોઈએ સત્યાવીસ સત્યાવીસ આગળ શું છે બાદ બાકી તો બાદ બાકી જોઈએ છે આપણે વચ્ચેની સંખ્યા રહી ગઈ બાકી કોણ દિવ વચ્ચેની સંખ્યા છ તો એવી બે સંખ્યા શોધો એવી બે સંખ્યા શોધો કે જેનો ગુણાકાર સત્યાવીસ હોય અને બાદ બાકી કેટલી હોય છ હોય તો હવે એવી બે સંખ્યા કઈ લઈ તો વિદ્યાર્થી મિત્રો એકચ્યુલી વચ્ચે સોરે આવી ગયો તો બરાબર એટલા માટે સોરે તમને નથી ખબર તો મારો દીકરો છે બરાબર તો જો અહીંયા ઓકે તમે ઇન્સ્ટાગ્રામ ફોલો કરશો તો તમને બધા ફોટોસ મળશે તો ઇન્સ્ટાગ્રામ જરૂરથી ફોલો કરજો લિંક મળી જશે ડિસ્ક્રિપ્શનમાં તો જો અહીંયા બે સંખ્યા એવી શોધવાની છે જેનો ગુણાકાર સત્યાવીસ અને બાદ બાકી છ મળે તો એવી બે સંખ્યા છે નવ તરી સત્યાવીસ અને નવમાંથી ત્રણ જાય તો કેટલા મળે છ બરાબર તો આ કામ આપણે કરવાનું છે તો આને આપણે કરી દઈએ સાઈડમાં જેથી ઓકે એક સેકન્ડ તો શું તમારે જ્યારે વાંચવું હોય મતલબ જો હું તમને આ ફાઇલ આપીશ ને તો એ ફાઇલમાં તમે જોઈ લેજો બરાબર ઓકે તો હવે અહીંયા શું થશે તો વાય વર્ગ વત્તા છની જગ્યાએ મૂકવાનું છે નવ ઓછા ત્રણ વાય ઓછા સત્યાવીસ બરાબર ઝીરો હવે કૌશ છૂટો પાડીએ તો વાય વર્ગ વત્તા નવ ગુણ્યા વાય એટલે નવ વાય ઓછા વત્તા ઓછા ત્રણ વાય ઓછા સત્યાવીસ બરાબર ઝીરો ઝીરો બરાબર હવે આમાંથી સરખું નીકળવાનું તો સરખું શું છે તો વાય છે વાય સરખા છે વાય બાર નીકળ્યા તો વધ્યું શું વાય વત્તા હવે આમાંથી શું સરખું નીકળશે ઓછા ત્રણ તો વાય હવે ઓછા નીકાળે તો ઓછાના શું થઈ જશે વધતા અને નવ તરી સત્યાવીસ એટલે નવ વધશે હવે વાય વધતા નવ બહાર નીકાળી દઈએ તો વાય વધતા નવ બહાર નીકાળી દીધા તો અંદર વધ્યું શું વાય ઓછા ત્રણ બરાબર જીરો હવે શું છે સોર્યા ઉભો એક મિનિટ ખાલી શું થયું હા હા ભલે યુ ઉઠ્યું હું આવું બરાબર આ ભણાવવા ભણાવે થોડી વાર બસ એક જ પાંચ મિનિટમાં આવડે હવે જો અહીંયા સોરી ફોર ડિસ્ટર્બન્સ વાય વત્તા નવ બરાબર જીરો અથવા વાય ઓછા ત્રણ બરાબર જીરો તો હવે નવ બીજી બાજુ હશે તો વાય બરાબર માઇનસ નવ અથવા વાય બરાબર ત્રણ તો આમ આમ જે આપણે શોધવું હતું વાય એ મળી ગયા તો વાય બરાબર શું મળે ઓછા નવ અથવા ત્રણ તો વાયની કિંમત ઓછા નવ અથવા ત્રણ મળે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બરાબર જે આજે આપણે દાખલા જોયા જે ઘણા એકદમ ડિટેલમાં જોયા છે બેઝિક બેઝિકમાં બેઝિક આપણે જોયું છે બરાબર તો જરૂરથી જરૂરથી એક વખત રિવાઇઝ કરી લેજો રિવિઝન નહીં કરો તો નહીં આવડે બરાબર હવે નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે સ્વાદે સાત પોઈન્ટ એકના એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં